नमस्कार मित्रों, धोरण 9 आज स्वाध्याय 1.2 में आपनुं स्वागत छे। तो आज आपणे नीचेना विधानों सत्य छे के असत्य तेना कारण आपीने समझावानुं छे। तो शुं कीधुं छे? दरेक असमय संख्या ए वास्तविक संख्या छे। तो पहेलो प्रश्न थाय के दरेक असमय संख्या, असमय संख्यामां केनो समावेश थाय छे? वास्तविक संख्या होय छे इमाज बधी असमय संख्या आवेली होय छे। कारण के आने प्राकृतिक संख्या कहेशो, आने पूर्ण संख्या कहेशो, आने पूर्णांक संख्या कहेशो, आने समय संख्या कहेशो, आने वास्तविक संख्या कहेशो। तो वास्तविक संख्या में दरेक असमय संख्या नो सम, असमय संख्या एटले शुं? अंडर रूट 2, अंडर रूट 3, पाई आ वगैरह किंमत, जेनी किंमत अनंत अनावृत होय शके छे, अनंत अनावृत होई सके से, तेनी किंमत परफेक्ट मेळवी शकाय नहीं, जेनु वर्गमूल काढ़ी शकाय नहीं। ए बधी संख्याने कई संख्या कहेशो? आपणे असमय संख्या कहेशो। तो एम पीछू छे, दरेक असमय संख्या ए वास्तविक संख्या छे, तेम कही शकाय? असमय संख्याओ छे ए वास्तविक संख्यामां आवेली छे। तो विधान शुं थशे? सत्य थशे। शुं थशे विधान? सत्य। विधान सत्य हशे। बीजो पॉइंट छे, संख्या रेखा परनो दरेक बिंदु कोई प्राकृतिक संख्या m माटे, હવે સંખ્યા રેખા હું દોરું છું, સંખ્યા રેખા પર દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે m સ્વરૂપનું હોય છે, તો એમ કહી શકાય કે સંખ્યા રેખા ઉપર કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા, અહીં સુધી પ્રાકૃતિક સંખ્યા છે, સોરી સમય સંખ્યા સુધી સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય છે, પણ અસમય સંખ્યા એટલે અંડર રૂટ 2 m અસમય સંખ્યા છે એને કોઈ દિવસ પર સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય નહીં, કારણ કે તે અસમય સંખ્યા છે, અનંત શું હોય છે? અનાવૃત હોય છે। દાખલા તરીકે હું તમને એમ કહું કે કોઈ પણ સમય સંખ્યા હોય, આ અહીં તમને દર્શાવવું હોય તો મારે 2 દર્શાવી શકું, 3 દર્શાવી શકું, 4 દર્શાવી શકું, 1, 0, -1, -2, આની વચ્ચે અપૂર્ણાંક સંખ્યા પણ દર્શાવી શકું, પણ ક્યારેય અસમય સંખ્યા દર્શાવી શકો નહીં। તો એમ કીધું છે એમ સ્વરૂપનું હોય છે, તો એમ સ્વરૂપનું કોઈ દી સંખ્યા રેખાઓ પર દર્શાવી શકાતું નથી। તો વિધાન શું થશે? અસત્ય। શું થશે? અસત્ય। ત્રીજો ટોપિક છે, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે, જોવાનું છે। આ વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે, તો વાસ્તવિક સંખ્યામાં દરેક વાસ્તવિક સંખ્યા, વાસ્તવિક સંખ્યા એટલે r, એ અસમય સંખ્યા, અસમય સંખ્યા એટલે જે સંખ્યાનો વર્ગમૂળ નીકળી શકે નહીં, એ બધીને શું કહેશું આપણે? અસમય સંખ્યા। તો વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા હોઈ શકે નહીં, કારણ કે વાસ્તવિક સંખ્યામાં ટોટલી સંખ્યા આવી જાય, પ્રાકૃતિક આવે, પૂર્ણ આવે, પૂર્ણાંક આવે, સમય આવે, બધી જ સંખ્યા વાસ્તવિક સંખ્યામાં આવી જાય, પણ અસમય સંખ્યા છે એમાં ઓનલી ફોર એકલી અસમય જ આવશે, જેનું વર્ગમૂળ ન નીકળી શકે। તો દરેક વાસ્તવિક સંખ્યા છે અસમય સંખ્યા છે, તો શું કહેવાનું છે? ના। પણ એમ પીછું તો દરેક અસમય સંખ્યા છે વાસ્તવિક સંખ્યા છે, તો હા આવશે। જો અહીં કીધું દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા, તો સત્ય, પણ દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા, તો શું આવશે? અસત્ય। આપણે બીજા દાખલા ઉપર જોશું, બીજો દાખલો શું છે? શું દરેક ઘન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય સંખ્યા હોઈ શકે છે? તો હું ઘન પૂર્ણાંક સંખ્યા લખું છું, બધાનો વર્ગમૂળ અસમય સંખ્યા હોય છે? ના, બધાનો અસમય સંખ્યા ન હોય। લખું છું જોજો, વર્ગમૂળમાં 1, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 4, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6, આ રીતનું 1નું વર્ગમૂળ ન નીકળી શકે, 2નું વર્ગમૂળ ન નીકળી શકે, 3નું વર્ગમૂળ, 4નું વર્ગમૂળ નીકળી શકે 2, તો આ તો સમય સંખ્યા કહેવાય, આને શું કહેવાય? સમય સંખ્યા કહેવાય। એને શું કીધું છે? દરેક ઘન પૂર્ણાંકનો વર્ગમૂળ અસમય સંખ્યા હોય છે? ના, આનું તો સમય સંખ્યા, આ બધી સંખ્યા છે, સોરી 1નું વર્ગમૂળ 1, આ સમય સંખ્યા બધી છે, એ કેવી સમય સંખ્યા છે? અસમય સંખ્યા છે, આ 2 કેવી છે? સમય છે, તો જવાબમાં શું આવશે? ના, જવાબમાં શું આવશે? ના।
શું દરેક ઘન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? તો ના. તો એવી સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. તો એક નું આપીશ, ચાર નું આપીશ, પછી શું આવશે? નવ. નવ નું વર્ગમૂળ ત્રણ. પછી શું આપીશ? સોળ. સોળ નું વર્ગમૂળ ચાર. પછી શું આપીશ? પચીસ. પચીસ નું વર્ગમૂળ પાંચ. પછી શું આપીશ? સત્રીસ. સત્રીસ નું વર્ગમૂળ સો. તો આ બધી સંખ્યા છે એક, આ બધી સંખ્યા છે કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. તો અહીં એમને પ્રશ્ન વિશે છે, ખાસ ધ્યાન રાખવાનું છે. દરેક ઘન પૂર્ણાંક નું વર્ગમૂળ અસમય હોય છે? ના, દરેક નું વર્ગમૂળ અસમય હોય નહીં. જેનું વર્ગમૂળ એક, ચાર, નવ, સોળ, પચીસ એના વર્ગમૂળ નીકળી શકે છે, એટલા માટે તે સંખ્યા કઈ થશે? સમય સંખ્યા થશે. આપણે ઉદાહરણ આપી દીધા છે, આ ઉદાહરણ કાઢી નાખું છું. આ અસમય સંખ્યાના છે. અહીં મેં લખ્યું છે એક, ચાર, નવ, સોળ, પચીસ, સત્રીસ. આ બધા કેવાના છે? સમય સંખ્યાના ઉદાહરણો છે, કારણ કે આને સમય સંખ્યા જ કહેવાય. પી ના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય એ બધી સંખ્યાને કઈ સંખ્યા કહેવાય? સમય સંખ્યા. હવે ત્રીજો દાખલો જોશો. અંડરરૂટ પાંચ ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય? હવે અંડરરૂટ પાંચ ને દર્શાવતા પહેલા હું તમને એક પાયથાગોરસ નો પ્રમેય છે તેના વિશે માહિતી આપું છું. પાયથાગોરસ નો પ્રમેય શું કહે છે? કોઈ પણ એક કાટકોણ ત્રિકોણ હશે, કાટકોણ ત્રિકોણ ના હું નામ દઈ દઉં છું, એ, બી અને સી. આ કાટખૂણો હશે, 90 ડિગ્રીનો ખૂણો હશે, તેની સામેની બાજુ હશે એ શું હશે? કર્ણ હશે. પાયથાગોરસ નો પ્રમેય એમ કહેવા માંગે છે કે એસ, આનો પેલા સ્ક્વેર, એસી સ્ક્વેર, આ બે ના વર્ગનો સરવાળો એ બી સ્ક્વેર પ્લસ બી સી સ્ક્વેર, આ પાયથાગોરસ નો પ્રમેય કહેવા માંગે છે. હવે હું એક વસ્તુનું ઉદાહરણ આપી દઉં છું. દાખલા તરીકે આની લંબાઈ બે હોય, આની લંબાઈ એક હોય, તો આની લંબાઈ કેટલી થાય? આ જ્યારે આ બંનેની લંબાઈ આપી દીધી હોય ત્યારે આની લંબાઈ કઈ રીતે મેળવી શકાય? જોજો, એ બી સ્ક્વેર, તો એ બી બરાબર શું છે? એક, એક નો સ્ક્વેર. બીસી બરાબર બે એકમ, મેં અંદાજિત લીધી છે બે નો વર્ગ. એક નો વર્ગ શું થાય? એક. બે નો વર્ગ શું થાય? ચાર. ચાર ને એક શું થાય? પાંચ. એ કેના બરાબર આવ્યું? એસી સ્ક્વેર બરાબર આવ્યું છે. હવે મારે એસી બરાબર જોતું હોય તો એસી નું વર્ગમૂળ કાઢું છું. એસી સ્ક્વેર નું વર્ગમૂળ એસી, પાંચ નું વર્ગમૂળ ન નીકળે તો અંડરરૂટમાં પાંચ મૂકી દઈશ. તો એસી ની કિંમત મને શું આવી છે? અંડરરૂટ પાંચ આવશે. હવે હું થોડુંક રકમ બદલાવું છું આમાં ને આમાં. હવે આની જગ્યાએ મને એક એકમ આપ્યો હોય તો હવે શું થશે? આની જગ્યાએ મને એક એકમ આપ્યો હોય તો હવે હું એક એકમ લઈશ. તો એ બી સ્ક્વેર બરાબર એક, આ ચેકી નાખું છું. એ બી સ્ક્વેર બરાબર એક એટલે એક નો સ્ક્વેર, બી સી સ્ક્વેર બરાબર પર એક એટલે એક નો સ્ક્વેર. એક નો સ્ક્વેર એક, એક નો સ્ક્વેર એક, એક ને એક બે. બે નું વર્ગમૂળ કાઢવાનું છે, એસી સ્ક્વેર. એસી સ્ક્વેર નું વર્ગમૂળ એસી. બે નું વર્ગમૂળ ન નીકળે, અંડરરૂટ ટુ. તો આની કિંમત થશે અંડરરૂટ ટુ. તો હવે આપણે દાખલા ઉપર પ્રયાણ કરીએ. આ ખાસ કરીને પાયથાગોરસ નું આ સૂત્ર એક ઇમ્પોર્ટેન્ટ છે, આ યાદ રાખવાનું છે. કાટખૂણો હોય એની સામેની બાજુ એક કોર, બાકીની બંને બાજુનો શું કરવાનો છે? વર્ગનો સરવાળો કરવાનો છે. હવે અંડરરૂટ પાંચ ને જ મારે દર્શાવવાના છે, આપણે આવી જ ગયું છે આગળ દાખલામાં. તો સૌ પ્રથમ તો એમ વર્ણનમાં વર્ણન લખીશ સાથે સાથે, કારણ કે ત્રણ માર્કનો દાખલો હશે. તો અંડરરૂટ પાંચ ને સંખ્યા રેખાઓ પર કેવી રીતે દર્શાવી શકાય છે?
तो सौ प्रथम एक संख्या रेखा दोरो, एनी वच्चे नो बिंदु अंकित करो, वच्चे ना बिंदु ने ओ को शू कहेवाय छे, ओ जे नाम तमारे आपवुं होय। नाथी हवे मारे पांच करवा छे, तो पांच कई रीते थशे, तो एक थशे बे नो वर्ग चार अने एक नो वर्ग एक, एटले शुं थशे पांच। तो हुं अहीं केटला एकम लई लउं छुं, अहीं लई लउं छुं एक, एक एकम, बे एकम, त्रण एकम, आ बाजू लउं छुं माइनस एक, माइनस बे, माइनस त्रण, जेटला एकम लेवा छे मारे केटला ने दर्शावना छे, पांच एकम। तो अहीं केटला एकम लईश, बे एकम। जोजो अहीं मैं बे एकम लई लीधा छे, नीचे हुं लखी नाखुं छुं बे एकम। हा, बे एकम थई गया छे। ઉપરની બાજુ મારે કેટલા એકમ લેવા પડશે? એક એકમ। કેટલા એકમ લેવો પડશે? એક એકમ। મેં અંદાજિત લઈ લીધું છે એક એકમ। હવે હું ઝીરો સાથે જોડી દઈશ, આ કઈ થઈ ગયું છે? કાટકોણ, ત્રિકોણ। નામ આપી દઉં છું, આને ઓ કહી દઉં, આને શું કહી દઉં? એ, આને શું કહી દઉં? બી। હાલ, હવે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે, પાયથાગોરસનો પ્રમેય કોણ લખાવશે? અહીં લખું છું પાયથાગોરસના પ્રમેય પ્રમાણે, પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કાટકોણ ત્રિકોણ છે એની સામેની બાજુ લખવાનું છે ઓબી સ્ક્વેર। તો અહીં લખીશ ઓબી સ્ક્વેર, પછી લખીશ બી એ સ્ક્વેર, અને ઓ એ કોઈ પણ લખી શકો, ઓ એ પણ લખી શકો, એ ઓ પણ લખી શકો। તો હવે બી એ સ્ક્વેર અથવા એ બી સ્ક્વેર અને એ ઓ સ્ક્વેર, આની જગ્યાએ બી એ પણ લખી શકો અને આની જગ્યાએ ઓ એ પણ લખી શકો। હાલો એ બી બરાબર કેટલું છે? એક એકમ। હાલો એ ઓ બરાબર કેટલું છે? બે એકમ। એકનો વર્ગ કેટલો થાય? એક। બેનો વર્ગ કેટલો થાય છે? ચાર। એક ને ચાર કેટલા થાય છે? પાંચ। ઓબી સ્ક્વેર બરાબર। હવે આપણે વર્ગમૂળ કાઢશું, ઓબી સ્ક્વેર નું વર્ગમૂળ શું થશે? ઓબી। પાંચ નું વર્ગમૂળ ન નીકળે એટલા માટે અંડરરૂટ પાંચ, તો અહીં હું લખીશ અંડરરૂટ પાંચ। આ રીતે દર્શાવી શકાય। કદાચ તમને કોઈ પણ દાખલો પૂછે, અંડર રૂટ ટુ પૂછે, થ્રી પૂછે, પાંચ પૂછે, સાત પૂછે, તેર પૂછે, સત્તર પૂછે, કોઈ પણ દાખલો પૂછે, તો તમારી રીતે કોઈ પણ એકમ લઈ અને દાખલો ગણી શકાય છે। સ્વાધ્યાય એક પોઈન્ટ બે આપણું પૂરું થઈ ગયું છે, હવે પછી આપણે એક પોઈન્ટ ત્રણ જોશું। વિદ્યાર્થી મિત્ર નમસ્કાર, મારું નામ છે ચાવડા વિપુલ। આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ ઉપર જોઈએ। સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ શું કહેવા માંગે છે કે નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે। તો પહેલું મારે તમને કહેવું પડે દશાંશ અભિવ્યક્તિ કેટલા પ્રકારની હોય છે। દશાંશ અભિવ્યક્તિ ખાસ કરીને આમ જોઈએ તો ત્રણ પ્રકારની હોય છે, એક શાંત હોય છે, બીજી એક અનંત આવૃત, અને ત્રીજી સમય સંખ્યા છે અનંત અનાવૃત। અનંત શું હોય છે? અનાવૃત। આપણે જ્યારે સિલેબસમાં બે જ શીખવાના છે, એક શાંત અને એક અનંત આવૃત, આ બંને સમય સંખ્યા વિશે। તો હવે શાંત કોને કહેવાય, અનંત આવૃત કોને કહેવાય, બે વિશે સમજી લે। કોઈ પણ ભાંગાકારની ક્રિયા દરમિયાન, કોઈ પણ ભાંગાકારની તમે ક્રિયા કરો, તો ભાંગાકારની ક્રિયા દરમિયાન જેનું શેષ ઝીરો આવતો હોય, કોઈ પણ તમે ભાંગો, હું આની ભાંગું છું બાર, ભાંગા ચાર, ચાર તેરી બાર, શેષ ઝીરો આવી જાય છે ભાંગાકારની ક્રિયા દરમિયાન, શેષ ઝીરો આવે તો તેને આપણે શું કહેશું? શાંત કહેશું। શું કહેશું? શાંત। પણ ભાંગાકારની ક્રિયા દરમિયાન ક્યારે શેષ ઝીરો ન આવતો હોય, હવે દાખલા તરીકે હું કરું છું દસ ભાંગા ત્રણ કરું, ત્રણ તેરી નવ, એક વધુ પોઈન્ટ મીકો ઝીરો, ત્રણ તેરી નવ, આગળ 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 હાલા જ કરશે, તો એનો મતલબ એમ થાય કે શેષ ક્યારે ઝીરો થતી નથી, તો એને શું કહેશું? અનંત
अवरोध कहो अनंत अनावृत से अपना सिलेबस में अत्यारे नहीं। तो हवे आपणे बन्ने विषय जाणी लीधो छे कई शांत छे कई अनंत छे। तो 37 भेंगा 100 भांगाकार नी क्रिया तमारे करवानी छे। हुं आ करू छुं 37 भेंगा 100 तमने डायरेक्ट कई खबर पड़ी जशे छेदमां 2 0 छे तो 2 आंकड़ा पछी पॉइंट मूकी देशो। जो डायरेक्ट खबर पड़ी जाय तोय सारू छे, कदाच डायरेक्ट खबर न पड़े तो 37 भेंगा 100 और 37 भेंगा 100 तो हवे पहला सोना घड़िया में 37 नहीं आवे कारण के आ नानी संख्या से बे अंक नी संख्या से। आ केटला अंक नी संख्या से? 3 अंक नी। तो हूँ पॉइंट मूकीश, आ पॉइंट मूको, पॉइंट मूकी दीधो। हवे सिस्टम पॉइंट पॉइंट 0 हवे भाग लेवानो छे। हवे आ 360 थई गया छे, 100 तेरी 300 बादबाकी करू छु, आ शू आवशे 0 100 માંથી 0 જાય તો 0, 3 માંથી 3 જાય તો 0, હાલો 0 ના 0, 100 માંથી 0 જાય તો 100 ના 100, 3 માંથી 3 જશે તો 0। પાછો એક 0 ઉતારું છું ઉપરથી, પાછો ભાગેલું છું 100 100 700 હાલો શેષ 0 આવી ગઈ છે। જો શેષ 0 આવે તો શું કહેવાનું છે કે 37 ના છેદમાં 10 બરાબર શું આવ્યું? કઈ ન હોય તો આગળ શું હોય? 0 0.37 શાંત છે। શું છે? શાંત છે। આ પ્રકારની રકમ શાંત છે કારણ કે છેદમાં શું આવી જાય છે? 0 આવી જાય છે। બીજી રકમ આપણે લખીએ બાજુમાં 1 ના છેદમાં 11 રકમ એમ છે, 1 ના છેદમાં 11 આવી રકમ છે। ખાસ ધ્યાન રાખજો 11 ભેંગા 1 નથી, 1 ભેંગા 11 છે, 1 ભેંગા 11। સિસ્ટમ યાદ રાખવાની છે 11 ના ઘડિયામાં કોઈ દિવસ પર 1 નો આવે કારણ કે 11 થી નાની સંખ્યા છે। તો પહેલા શું લખશું આપણે? 10 કો મૂકશું, પોઈન્ટ મૂકશું, આય પોઈન્ટ આય પોઈન્ટ, પહેલા અહીં 0 મૂકીશ, અહીં 0 મૂકીશ ને પૂછીશ ભાગ આવશે કારણ કે 11 ના ઘડિયામાં 10 આવશે નહીં, હજી 0 મૂક્યો ભાગ ને થતો હતો, હજી 0 એ, પાછો એક 0 અહીં મૂકીશ પછી ભાગ પૂછીશ તો 11 ના ઘડિયામાં 9 100 થી નીચેની સંખ્યા અથવા 100 તો 11 9 કેટલા થઈ છે? 99 11 9 99 હાલો બાદ બાકી કરીશ 0 માંથી 9 ની જશે 10 કો, 10 કો ક્યાંથી લઈશ? અહીંથી લઈશ, અહીં શું આવશે? 0 અહીં શું આવશે? 9 અહીં શું આવશે? 10 10 માંથી 9 જશે તો 1, 9 માંથી 9 જશે તો 0 એટલું થઈ ગયું છે। હાલો ઉપરથી હજી ઉતારીએ 0 ભાગ હાલે છે ના, ભાગ ન હાલે તો ભાગમાં પડી શૂન, પાછો બીજો એક 0 ઉતારીએ, હાલો પાછો ભાગ લઉં છું 11 નવા 99 હું ડાયરેક્ટ લખી નાખીશ 100 માંથી 99 જશે, આ જેમ બાદ બાકી કરી તો શું આવશે? 1 પાછો 0 ઉતારીશ ભાગ ની આવશે 0, પાછો એક 0 ઉતારીશ ભાગ આવશે 11 નવા 99 કેટલો આવશે? 1। તો આને આ પ્રક્રિયા તમે સાલ્યાસ કરશે પાછા 0 તો આનો મતલબ એમ થાય કે 1 ભાંગ્યા 11 માં ક્યારે શેષ શૂન્ય આવશે નહીં, શેષ શૂન્ય ન આવે તો એનો મતલબ કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે? એમ કહેવાનું અનંત અનાવૃત પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે, અનંત અનંત અનાવૃત પ્રકારની, અનંત અનાવૃત પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે। આ કેવા પ્રકારની અભિવ્યક્તિ હતી? 7। આ કેવા પ્રકારની છે? અનંત અનાવૃત। અહીં આગળ કંઈ ન હોય તો શું હોય છે? 0। બે દાખલા થઈ ગયા છે, ત્રીજો દાખલો આપણે જોઈએ।
त्रीजा नी रकम से चार एक ना छेद में आठ अबे तमने आ कोई आपन से मिश्र अपूर्णांक आपेल छे आ एक पूर्णांक से आ शु से अपूर्णांक से तो पूर्णांक ने अपूर्णांक बन्ने भेगा होय तो तेने शु कहेवाय छे मिश्र अपूर्णांक कहेवामां आवे छे 832 માં આ બંને વચ્ચે ગુણાકાર કરવાનો આ બંને વચ્ચે ગુણાકાર આ બંને વચ્ચે સરવાળો 800 કો 32 32 ને 33 33 ના છેદમાં 8 આ આવશે 33 ના છેદમાં 8 હાલો હવે હું ભાગાકાર કરું છું 33 ભાંગા 8 કરું છું હાલો 33 ભાંગા 8 હવે 8 નો ઘડિયો બોલીશ 800 કો 32 હાલો ત્રણ માંથી બે જશે તો એક ત્રણ માંથી ત્રણ જાય તો ઝીરો હાલો હવે ઉપરથી શું પોઈન્ટ મૂકીશ તો અહીં પર પોઈન્ટ મૂકવા પડશે અહીં ઝીરો મૂક ઝીરો ઉતારીશ ભાગ હલવીશ આઠ એકો આઠ દસ માંથી આઠ જશે તો કેટલા વધશે બે વધશે ડાયરેક્ટ લખી નાખું છું દસકો નથી લેતો ઉપરથી પાછો ઝીરો ઉતારીશ અહીં શું આવશે આઠ દુ સોળ વીસ માંથી સોળ જશે જો ડાયરેક્ટ નતા તો કરવાનું છે દસ કો એક અહીં દસ દસ માંથી છ જાય તો ચાર એક માંથી એક જાય તો ઝીરો હવે ચાર આવે છે હજી ઝીરો ઉતારું છું આઠ પંજા ચાલીસ ઝીરો અને ઝીરો હવે અહીં તમે જોશો કે છેદ શું થઈ જાય છે ઝીરો જો છેદ ઝીરો થઈ જતો હોય તો આ કયા પ્રકારની અભિવ્યક્તિ છે શાંત પ્રકારની અભિવ્યક્તિ છે તો હું અહીં નીચે અહીં લખીશ કે શાંત પ્રકારની અભિવ્યક્તિ છે શાંત પ્રકારની અભિવ્યક્તિ છે તમે જોયો છે ત્રણ દાખલા આપણે હજી એક જોઈએ ચોથો દાખલો જોઈએ ચોથા દાખલાની રકમ શું છે ત્રણ ના છેદમાં તેર હું અહીં લખીશ ચોથો દાખલો ત્રણ ના છેદમાં તેર કઈ પ્રકારની અભિવ્યક્તિ છે અભિવ્યક્તિ જાણવા માટે આપણે પેલા શું કરશું ભાંગાકાર કરશું ત્રણ ભેંગા તેર આ બે સંખ્યા છે આ એક સંખ્યા છે ભાગ હાલશે નહીં તો પેલા હું શું લઈશ પોઈન્ટ લઈશ અહીં પોઈન્ટ મીકર અહીં પોઈન્ટ મીકર છે અહીં ઝીરો મૂકીશ હવે ભાગ હાલશે જોઈશ તેર એકુ તેર તેર દુ ચોવીસ હાલો ઝીરો માંથી છ ન જાય અહીંથી શું લઈશ દસ કો અહીં કેટલા આવશે બે અહીં કેટલા આવશે દસ દસ માંથી છ જશે તો કેટલા વધશે ચાર બે માંથી બે જશે તો ઝીરો હાલો હજી ઉપરથી પાછું ઝીરો ઉતારી ભાગ હલીએ તેર એકુ તેર તેર દુ ચોવીસ તેર તેરી ઓગણચાલીસ ડાયરેક્ટ આવડતું હોય તો લખી નાખવાનું છે ચાલીસ માંથી ઓગણચાલીસ જાય તો કેટલા વધશે એક વધશે નો આવડે તો દસ કો લેવાનું છે ત્રણ અને દસ દસ માંથી નવ જશે તો એક હજી આપણે કરીએ ઝીરો લઈએ ભાગ હાલશે નહીં કેમ તો આના કરતા કેવી સંખ્યા છે નાની ભાગ ન હાલે તો ભાગમાં પડી શૂન્ય બીજો ઝીરો ઉતારીએ આપણે તેર નો ઘડિયો બોલવાનો છે તેર એકુ તેર તેર દુ ચોવીસ તેર તેરી ઓગણચાલીસ તેર સો બાવન તેર પંજાબ પાસઠ તેર સો ઇઠોતેર તેર સત્તા એકાણું તેર સત્તા એકાણું જો ડાયરેક્ટ આવડે તો લખતા કોણ છે સો માંથી એકાણું જાય તો કેટલા વધશે નવ અહીં આવશે ઝીરો અહીં નવ અહીં દસ દસ માંથી એક જશે તો નવ નવ માંથી નવ માંથી નવ જશે તો ઝીરો થશે હવે હજી આપણે ઝીરો ઉતારીએ છીએ નેવું આવ્યા છે હવે પાછો ઘડિયો બોલશું આપણે તો શું આવશે
तेर एक तेर तेर दू चौबीस तेर तेरी ओगन चाली तेर सौ इठोतेर तेर पंजा पैंसठ तेर सौ इठोतेर हजे अपने तेर सौ इठोतेर कितना आवशे डायरेक्ट लखी नाखू छू नेवू माथी इठोतेर जोशो तो कितना आवशे बार आमने आम तमे संख्या जोशो तो तेने ते साल्यास करशे तो आनो मतलब एम थयो के आ संख्या केवी छे अनंत अनावृत तो आ लखवानु अनंत अनावृत अनंत अनावृत चार दाखला अपने गिना से हजी एक आधो बे दाखला से ये तमे प्रेक्टिस करशो आवड़ी जशे हवे आना पछी